વિદ્યાર્થી મિત્રો આની અગાઉના પ્ર લેક્ચરમાં આપણે હાઈજનબર્ગના સિદ્ધાંત દ બ્રોગલીના સિદ્ધાંત વિશે ચર્ચા કરેલી અને થોડાક એમસીક્યુની ચર્ચા કરેલી આજના લેક્ચરમાં આપણે આગળ જઈશું અને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ તથા ક્વોન્ટમ અંક વિશે ચર્ચા કરીશું ધ્યાન આપજો જરા મેં જણાવ્યું તેમ દ બ્રોકલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતથી એ નક્કી થયું હતું કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ છે અને તેનો ગતિપથ નક્કી થઈ શકતો નથી પરિણામ સ્વરૂપ નીલ બોરનો પરમાણુ નમૂનો જે ન્યૂટનના સિદ્ધાંતો ઉપર આધારિત હતો તે સાર્થક ન રહ્યો અને પરિણામે વિજ્ઞાનની નવી શાખા જેને ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ તેનો ઉદ્ભવ થયો અને અંદર સૌ મોટું કોન્ટ્રીબ્યુશન ઇરવિન સુડિન્જરે આપ્યું તેણે કણોની તરંગતિને ધ્યાનમાં લઈને એક તરંગ યંત્રશાસ્ત્ર વિકસાવ્યું પરમાણુના કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણીય અવકાશમાં ઇલેક્ટ્રોનની તરંગ ગતિ માટે સમીકરણ આપ્યું જેને સોડિન્જર વેવ ઇક્વેશન કહે છે મિત્રો ભેદ સમજો અત્યાર સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો તે પરમાણુનો દ્વિપરિમાણમાં હતો આ ત્રિપરિમાણીય કન્સેપ્ટ આવ્યો ઇક્વેશન આ પ્રમાણે છે ડીલ સ્ક્વેર બાય ડીલ એક્સ સ્ક્વેર સાઈ પ્લસ ડીલ સ્ક્વેર બાય ડીલ વાય સ્ક્વેર સાઈ પ્લસ ડીલ સ્ક્વેર બાય ડીલ ઝેડ સ્ક્વેર સાઈ પ્લસ એટ પાઇ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વસ ટુ ઝીરો જ્યાં સાઈ સ્પેલિંગ એનું પી એસએ આઈ છે જે પી સાયલન્ટ છે તરંગ વિધે છે જેની કોઈ સાર્થકતા નથી એટલે કે તેનું કોઈ ભૌતિક અર્ધઘટન નથી તેના મૂલ્ય પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે સાયન્સ સ્ક્વેર પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવે દર્શાવે છે એમ ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રણાલીની કુલ ઊર્જા છે વી એની સ્થિતિ ઉર્જા છે એટલે કે ઈ માઇનસ વી કરો તો તમને ગતિ ઉર્જા મળે છે અને એચ પ્લાન્કનો ચળાંગ છે જ્યારે ડેલ સ્ક્વેર બાય ડેલ સ્ક્વેર એ એક ગાણિતિક પ્રક્રિયા છે જેને આપણે વિકલન તરીકે ઓળખીએ છીએ હવે સુડિન્જર સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે એના આધારે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના જે જે બિંદુઓ આગળ ઇલેક્ટ્રોન મળી આવે તેની સંભાવના શોધી શકાય છે તો પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર જે વિવિધ બિંદુઓ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે તેને કક્ષક કહે છે કે કક્ષીય તરંગ વિધેય કહે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમજવા માટે એક કાલ્પનિક પ્રયોગ કરીએ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને ટપકા સ્વરૂપે દર્શાવીએ અને આ બધા ચિત્રોને એકબીજા ઉપર અધ્યારૂપિત કરીએ તો આકૃતિમાં બતાવ્યા મુજબ અહીંયા ધ્યાન આપજો મોટાભાગના ટપકા પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે ચારેબાજુ જોવા મળે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ટપકાની તીવ્રતાના સમ્રમાણમાં છે તમે આકૃતિમાં જોશો કે કેન્દ્રની આજુબાજુ ઇલેક પરમાણુના ટપકાઓની સંખ્યા વધારે છે જ્યારે એની દૂર ઓછી થતી જાય એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ટપકાની નજીક વધુ છે કેન્દ્ર વધુ છે અને એનાથી દૂર જાઓ તેમ ઓછી થતી જાય છે ફરી એકવાર મિત્રો જે આ ટપકાઓને એકબીજા ઉપર ગોઠવતા આવી એક આકૃતિ મળે છે એટલે કે પરમાણુના કેન્દ્રથી કોઈ પણ અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રહેલી છે કારણ કે સોડિન્જર સમીકરણના અનંત ઉકેલો મળે છે ઇલેક્ટ્રોન મોટાભાગે પરમાણુ કેન્દ્રની આસપાસ ગોળાકાર કદમાં મળી આવે છે અને બાકીના સમયે આ ગોળાકાર કદની બહાર પણ મળી આવે છે પરમાણુ કેન્દ્રની આસપાસનો વિસ્તાર અથવા તો અવકાશ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે તેને ઇલેક્ટ્રોન વાદળ પણ કહે છે અંગ્રેજીમાં તેને ઇલેક્ટ્રોન ક્લાઉડ કહે છે મિત્રો ધ્યાન આપજો ઘણી વખત ઇલેક્ટ્રોન ક્લાઉડ શબ્દનો પણ ઉપયોગ થશે કે ઇલેક્ટ્રોન વાદળ પણ કહેશે તો તમે ધ્યાન રાખજો હવે આગળ મેં ચર્ચા કરી તેમ કોઈપણ બિંદુ આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય નથી જેમ કે પરમાણુના કેન્દ્રથી અતિ દૂરના અંતરે પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય નથી એટલે કે ઇલેક્ટ્રોન વાદળને કોઈ ચોક્કસ સીમારેખા નથી પરંતુ સમજણની સરળતા ખાતર કે અભ્યાસની સરળતા ખાતર પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવનાવાળા બિંદુઓને જોડીને એક સીમા દોરવામાં આવે છે આ સપાટી ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે છે જે નેવું ટકા કે તેથી વધુ હોઈ શકે જેને પરમાણુ કક્ષક કહે છે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે તેને કક્ષક કહે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે એક થ્રી ડાયમેન્શનલ કન્સેપ્ટ વિચાર્યો કક્ષકનો એટલે કે અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા બોરના નમૂના અનુસાર કે પરમાણુના કેન્દ્રથી નિશ્ચિત અંતરે વર્તુળાકારક માર્ગમાં ગતિ કરે છે એ જે થયું તે દ્વિપરિમાણીય કન્સેપ્ટ હતો આ ત્રિપરિમાણીય કન્સેપ્ટ થયો એટલે પરમાણુના કેન્દ્રથી અન અનંત અંતર સુધી તમને સંભાવનાના બિંદુઓ મળશે પરંતુ બધા જ બિંદુઓને પ્રેક્ટિકલી કન્સિડરેશનમાં ના લઈ શકાય કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુનું કેન્દ્ર ઇલેક્ટ્રોનને એક ચોક્કસ અંતરથી વધારે અંતર સુધી કંટ્રોલ કરી શકતું નથી કે નિયંત્રિત કરી શકતું નથી પરિણામે આપણે માત્ર એવા જ બિંદુઓને ધ્યાનમાં લઈએ કે જ્યાં આગળ તેની સંભાવના નેવું ટકા કે તેથી વધુ છે અને આ રીતે આપણે એક નિશ્ચિત માર્ગ સીમારેખા નક્કી કરીએ છીએ પણ અગાઉ કીધું તેમ ઇલેક્ટ્રોન ક્લાઉડને કોઈ ચોક્કસ સીમારેખા હોતી નથી પરંતુ સમજણની સરળતા ખાતર માત્ર નેવું ટકા કે તેથી વધુ સંભાવના ધરાવતા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે ચોક્કસ સીમારેખા દર્શાવવામાં આવે છે હવે કક્ષા અને કક્ષકનો તફાવત કક્ષા એટલે શું તો પરમણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ તેને કક્ષા કહીએ છીએ અને કક્ષક એટલે પરમણુના કેન્દ્રની આસપાસ આસપાસનો વિસ્તાર જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાનો મહત્તમ સંભાવના રહેલી છે તેને કક્ષક કહે છે કક્ષા માટે આપણે કે એલ એમ એન જેવા સંજ્ઞા વાપરીએ છીએ જ્યારે કક્ષક માટે એસપીડીએફ જેવી સંજ્ઞા વાપરીએ છીએ નેક્સ્ટ કન્સેપ્ટ બાળકો ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ક્વોન્ટમ મિકેનિક્સના આધારે અપાયેલ પરમાણુ નમૂનામાં મુખ્ય લાક્ષણિકતા નીચે મુજબ છે પહેલું પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર ક્વોન્ટિકૃત ઉર્જા સ્તર ધરાવે છે આ ક્વોન્ટિકૃત ઉર્જા સ્તરના મૂલ્યો સુડિંજરના તરંગ સમીકરણના ઉકેલમાંથી મળે છે અને તે તરંગ વિધેય સાઈને સંલગ્ન મૂલ્યો પણ તેના ઉકેલમાંથી મળે છે મિત્રો મેં અગાઉ કીધું તેમ કે સુડિંજરના ઇક્વેશનના ઘણા બધા ઉકેલ મળી આવે છે પરંતુ બધા ઉકેલને આપણે માન્ય ગણતા નથી આપણે એટલા જ ઉકેલને માન્ય ગણીએ છીએ કે જે ઉકેલ એનું મૂલ્ય ફાઈનાઇટ એટલે કે સીમિત મૂલ્ય હોવું જોઈએ બીજું સાયનું મૂલ્ય સતત રીતે ફેરફાર થાય છે ત્રીજું મોડ્યુલર સાઇસ્કવેર બરાબર વન એટલે કે સાય એક નોર્મલાઇઝ ફંક્શન છે બરાબર અને ચોથું બિંદુ યાદ રાખજો એક બિંદુ આગળ સાઈનું એક જ મૂલ્ય મળે તો જ તે ઉકેલ આપણે ધ્યાનમાં લઈએ ફરી એકવાર કીધું છું સોડિન્જરના અનેક ઉકેલ મળે છે એમાંથી જે ઉકેલો અહીંયા ધ્યાન આપજો ફાઇનાઇટ એટલે કે સીમિત મૂલ્ય ધરાવતા હશે અનંત મૂલ્ય નહીં હોય બે સાઈનું મૂલ્ય સતત ફેરફાર થાય છે એટલે કે એનું વેરિએશન કોન્સ્ટન્ટ હોય છે બીજું મોડ્યુલર સાઈ સ્કવેર બરાબર વન થવું જોઈએ અને ત્રીજું એક બિંદુ આગળ સાઈનું એક જ મૂલ્ય મળે છે એટલે એક બિંદુ આગળ એકથી વધારે મૂલ્યો મળતા હોય તો તેવા ઉકેલને માન્ય લેવામાં આવતા નથી ક્લિયર આગળ જઈએ બાળકો તરંગ વિધેય સાઈ એ માત્ર ઇલેક્ટ્રોનના પરિમાણનો વિધેય છે જેને કોઈ ભૌતિક સાર્થકતા નથી સાંઈના મૂલ્યો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે પણ તેનું કોઈ અર્થઘટન થઈ શકતું નથી પરંતુ સાયન્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે જે હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે સુસંગત છે કારણ કે હાઇડ્રોજનબર્ગના સિદ્ધાંત અનુસાર પર ઇલેક્ટ્રોનનો ગતિપથ પરમાણુની આસપાસ થઈ શકતો નક્કી થઈ શકતો નથી તેથી પરમાણુ કેન્દ્રની આસપાસ વિવિધ બિંદુઓ ઉપર સાયન્સક્વેરનું મૂલ્ય એ આધારે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવનાવાળા વિસ્તાર શોધી શકાય જેને કક્ષક કહે છે સાઈને કક્ષીય તરંગ વિધેય કે પરમાણુ કક્ષક પણ કહે છે ઇલેક્ટ્રોન એક કરતાં વધુ તરંગ વિધેય ધરાવે છે માટે પરમાણુમાં એકથી વધુ પરમાણુ કક્ષક હોય છે તરંગ વિધેય સાઈ કક્ષકની બધી જ માહિતી ધરાવે છે જેને ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી તારવી શકાય છે હવે મિત્રો આપણે આગળ જઈશું ક્વોન્ટમ આંક ઉપર સુડિંજર સમીકરણનો ઉકેલ કરતાં આપણને ત્રણ પ્રકારના ક્વોન્ટમ આંક મળે છે મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક મળે છે સ્પીન ક્વોન્ટમ આંકનું મૂલ્ય સુડિંજરના સમીકરણના ઉકેલથી મળતું નથી સૌ પ્રથમ આપણે મુખ્ય આંકની ચર્ચા કરશું મુખ્ય ક્વોન્ટમ આંક એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા દર્શાવે છે અને એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં તે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે છે એનના મૂલ્ય શૂન્ય સિવાયની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે એન બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એન કે એલ એમ એન ઓ પી અને ક્યુ અનુક્રમે એટલે કે આપણે એનને માટે શબ્દ શેલ પણ વાપરી શકીએ અથવા ગુજરાતીમાં કહીએ તો કક્ષા શબ્દ પણ વાપરી શકાય બરાબર તો ધ્યાન રાખજો મિત્રો ઘણી વખત એક્ઝામમાં કક્ષાની જગ્યાએ શેલ શબ્દનો ઉપયોગ થયો હોય તે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે હવે જરા ઇક્વેશન જોજો એન ઇઝ ઇક્વસ ટુ માઇનસ ટુ પાઇ સ્ક્વેર એમ ઇ રીઝ ટુ ફોર ઝેડ સ્ક્વેર આપવાન એન સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર આ સમીકરણ યાદ આવ્યું આ બોરના પરમા બોરે આપેલું સમીકરણ છે જે ઇલેક્ટ્રોનની ઉર્જા માટે છે જ્યાં એમ ઇલેક્ટ્રોનનું દર છે ઇલેક્ટ્રોનનો વીજવાર છે ઝેડ પરમાણુ ક્રમાંક છે એન એ પૂર્ણાંક સંખ્યા વન ટુ થ્રી ઓનવર્ડ્સ અને એચ એ પ્લેન્કનો અછડાંક છે અહીંયા ઋણ સંજ્ઞા એ દર્શાવે છે કે જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુ કેન્દ્રથી સૌથી નજીક સૌથી ઓછી હોય છે બીજી મહત્ત્વની વાત બાળકો એન સ્ક્વેર એ કોઈ પણ કક્ષામાં કક્ષકોની સંખ્યા દર્શાવે છે એટલે તમે એન બરાબર વન લો તો એન સ્ક્વેર વન થશે એટલે કે પ્રથમ કક્ષામાં એક જ કક્ષક છે બીજી કક્ષા એન બરાબર ટુ એટલે એન સ્ક્વેર એન વન લેશો તો એન સ્ક્વેર વન બરાબર અને ટુ એન સ્ક્વેર ટુ એટલે કે પ્રથમ કક્ષાની અંદર એક જ કક્ષક છે અને બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એન બરાબર ટુ લેશો તો એન સ્ક્વેર ચાર થશે એટલે કે કુલ કક્ષકોની સંખ્યા ચાર અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આઠ એન બરાબર થ્રી લેશો તો નવ કુલ કક્ષકોની સંખ્યા થશે અને અઢાર ઇલેક્ટ્રોન થશે ચાર લેશો તો કુલ કક્ષકોની સંખ્યા સોળ અને ઇલેક્ટ્રોનની સંખ્યા બત્રીસ થશે આમ એન સ્ક્વેર એ કક્ષકોની સંખ્યા દર્શાવે છે ત્યારે ટુ એન સ્ક્વેર કુલ સમાવેશ થઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે તો મિત્રો મુખ્ય ક્વાન્ટમ આંક આપણને પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે જ્યારે બહુ ઇલેક્ટ્રોનની પ્રણાલી હોય ત્યારે અને એક ઇલેક્ટ્રોનની પ્રણાલી હોય ત્યારે તે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા દર્શાવે છે હવે આપણે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંકની ચર્ચા કરીશું ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરતો હોવાથી તેને કોણીય વિગમાન પણ હોય છે પરમાણુનો વર્ણપટ માત્ર મુખ્ય રેખાઓ નથી ધરાવતો પરંતુ ઘણી બધી સૂક્ષ્મ રેખાઓ પણ ધરાવે છે આ સૂક્ષ્મ રેખાઓને એ રીતે સમજાવી શકાય છે કે એક જ મુજબ શક્તિ એક જ શક્તિ સ્તરમાં રહેલ એકથી વધુ ઇલેક્ટ્રોન સમાન ઉર્જા ધરાવતા નથી કારણ કે આ બધા ઇલેક્ટ્રોન જુદા જુદા પદથી ભ્રમણ કરે છે માટે તેમના કોણીય વિજ્ઞાન જુદા જુદા છે અન્ય રીતે કહીએ તો સરળ સરળ ભાષામાં એવું કહી શકાય કે એક જ શક્તિ સ્તરમાં અન્ય ગૌણ શક્તિ સ્તરો પણ આવેલા છે બરાબર આથી ઇલેક્ટ્રોનના એકથી વધુ સંક્રમણ થવાને લીધે વર્ણપટમાં એકથી વધુ રેખાઓ જોવા મળે છે આમ ગૌણ આંક એકથી વધુ રેખાઓની સમજૂતી આપે છે એટલું જ નહીં બાળકો એલનું મૂલ્ય કક્ષામાં કક્ષકોની સંખ્યા અને તેમના પ્રકારની માહિતી પણ આપે છે હવે એલ વિશે જરા વધારે ચર્ચા કરીએ એનના કોઈપણ મૂલ્ય માટે ઝીરોથી એન માઇનસ વન પૂર્ણાંક સંખ્યાઓ એલના મૂલ્યો છે ફરી રિપીટ કરું છું એનના કોઈપણ મૂલ્ય માટે ઝીરોથી એન માઇનસ વન પૂર્ણાંક સંખ્યાઓ એલના મૂલ્યો છે એલ બરાબર ઝીરો લઈએ તો એસ કક્ષક વન લઈએ તો પી કક્ષક ટુ લઈએ તો ડી થ્રી લઈએ તો એફ ચાર લઈએ તો જી એચ ફાઇવ લઈએ તો એચ અને છ લઈએ તો આઈ સેવન લીએ તો જે પરંતુ પ્રેક્ટિકલી ઇલેક્ટ્રોન એસ પી ડી અને એફમાં જ હોય છે મિત્રો ધ્યાન રાખજો એસ પી ડી અને એફ આ જે નોટેશન્સ છે એ કક્ષકોની એક્સ રી ઇમેજના આધારે લેવાયેલા છે એસ એટલે કે શાર્પ એના પરથી એસ લીધો છે પી એટલે કે પ્રિન્સિપલ ડી એટલે કે ડિફ્યુઝ અને એફ એટલે કે ફંડામેન્ટલ ફરી એકવાર એસ શાર્પ પી પ્રિન્સિપલ ડી ડિફ્યુઝ એફ ફંડામેન્ટલ એટલે પ્રથમ જે ચાર પ્રકારની કક્ષકો છે એસ પી ડી એફ એના નોટેશન આપણે એમની એક્સ આધારે લીધેલ છે ત્યારબાદ જી એચ વગેરે માત્ર આલ્ફાબેડિકલ ઓર્ડર એટલે કે વર્ણાનુક્રમને ફોલો કર્યો છે બીજું કોઈ એમાં લોજિક નથી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બીજી એકવાર કહી દઉં કે કક્ષકો અને ક્વોન્ટમાંક એની ઉપરથી મેક્સિમમ એમસીક્યુ પૂછાતા હોય છે એટલે જરા ધ્યાનથી કરજો એલનું મૂલ્ય ઇલેક્ટ્રોનનું કોઈપણ કક્ષકમાં કોણીય વેગમાન તથા જુદા જુદા કક્ષકોની ઉર્જા અને આકારની માહિતી આપે છે ધ્યાન આપજો જો એન બરાબર વન લેવાના હોય તો કે સેલ થશે એન માઇનસ વનનું મૂલ્ય શૂન્ય થશે તો એલનું મૂલ્ય ઝીરોથી એન માઇનસ વન એટલે કે ઝીરોથી ઝીરો એ પણ ઝીરો થશે હવે ઝીરો હોય એટલે કે એસ કક્ષક થશે બરાબર એલ બરાબર ઝીરો એટલે એસ કક્ષક અને પ્રથમ ક્વોન્ટમ આંકમાં આવેલ છે મુખ્ય ક્વોન્ટમ એટલે આપણે એના માટે સિમ્બોલ નક્કી કર્યો વન એસ એન બરાબર ટુ એટલે કે એલ સેલ થયો બરાબર એન માઇનસ વન બરાબર વન થશે તો એલના મૂલ્યો ઝીરોથી એન માઇનસ વન પૂર્ણાંક સંખ્યા એટલે ઝીરો અને વન ઝીરો માટે એસ વન માટે પી પણ બંને એસ અને પી પ્રકારની કક્ષકો બીજા ક્વોન્ટમ આંકમાં જે માટે આપણે લખીએ છીએ ટુ એસ અને ટુ પી એન બરાબર થ્રી એટલે કે એમ કક્ષા થઈ એના માટે એન માઇનસ વનનું મૂલ્ય ટુ આવશે ઝીરો વન ટુ તો ઝીરો માટે ફરી એકવાર એસ વન માટે પી અને ટુ માટે ડી પણ આ ત્રણે ત્રણ કક્ષકો ત્રીજા ક્વોન્ટા માર્કમાં આવેલી છે માટે આપણે થ્રી એસ થ્રી પી અને થ્રી ડી વચ્ચે વડે દર્શાવીએ છીએ એ જ રીતે એન ઇઝ ઇઝિકવલ્સ ટુ ફોર હોય તેને આપણે એન સેલ કહીશું એન માઇનસ વનનું મૂલ્ય થ્રી થશે ઝીરો વન ટુ અને થ્રી એ જ રીતે અગાઉ જણાવ્યું મુજબ ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફ કક્ષકો થશે આપેલ કક્ષામાં વિવિધ કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કોઈ પણ ક્વોન્ટમ આંકની અંદર એસ લેસ દેન પી લેસ દેન ડી લેસ દેન એફ ફરી એકવાર કહું છું કોઈપણ મુખ્ય ક્વોન્ટમ એસની ઉર્જા પીની ઉર્જા કરતાં ઓછી હોય છે પીની ઉર્જા ડીની ઉર્જા કરતાં ઓછી હોય છે અને ડીની ઉર્જા એફની ઉર્જા કરતાં ઓછી હોય છે બીજું વિવિધ કક્ષકોમાં સમાવેશ થઈ જતાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન પી કક્ષકમાં છ ડી કક્ષકમાં દસ અને એફ કક્ષકમાં ચૌદ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજું એક મહત્ત્વનું ઇલેક્ટ્રોનનું કક્ષકમાં કોણીય વિજ્ઞાન અંડર રૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન એચ ઓપોન ટુ ફાઈવ વડે મળે છે આ યાદ રાખજો મિત્રો એમસીક્યુ માટે અગત્યનું છે ઇલેક્ટ્રોનનું કક્ષકમાં કોણીય વિજ્ઞાન અંડરરૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન ઇન્ટુ એચ અપોન ટુ બાય મિત્રો તમારો કોણીય વિજ્ઞાન ક્વોન્ટમાંકનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે હવે આપણે આગળ નવા કન્સેપ્ટ પર જઈ રહ્યા છીએ ચુંબકીય ક્વોન્ટમ આંક એમ અથવા ઘણી બુકમાં એમ એલ પણ લખે છે એટલે ધ્યાન આપજો જ્યારે તમે કોઈ રેફરન્સ બુક વાંચતા હો તો કોઈક જગ્યાએ એમ એલ લખ્યું હશે કોઈક જગ્યાએ એમ લખ્યું હશે બંને સિમ્બોલ ચાલે છે ને ધ્યાનમાં લેજો ચુંબકીય ક્વોન્ટમાંક જે સ્ત્રોતમાંથી રેખા વર્ણપટ મળે છે તેને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે દરેક વર્ણપટ રેખાનું વિભાજન એકથી વધુ રેખામાં થાય છે તેને ઝીમાન ઇફેક્ટ કહે છે તેની સમજૂતી ચુંબકીય ક્વોન્ટમાંકથી મળે છે ફરી એકવાર યાદ કરો બાળકો બોરના નમૂનાની મર્યાદાઓ કે ઝીમાન ઇફેક્ટ અને સ્ટાર્ક ઇફેક્ટ સમજાવી શકતો નથી શોથી ઝીમાન ઇફેક્ટ જ્યારે વર્ણપટને ચુંબકીય ક્ષેત્રમાં જોવામાં આવે ત્યારે એકથી વધુ રેખાઓ જોવામાં આવે તો તેને આપણે ઝીમાન ઇફેક્ટ કહીએ છીએ અને બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રની અસરમાં જોવામાં આવે ત્યારે પણ આ જ રીતે સ્પેક્ટ્રલ લાઇનોનું સ્પ્લિટિંગ થાય છે એને આપણે સ્ટાર્ક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ હવે આ થવાનું કારણ શું એ જોઈએ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષીય ભ્રમણ કરે છે તેથી તેનું પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે આ ચુંબકીય ક્ષેત્ર જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરે છે પરિણામે ઇલેક્ટ્રોન પોતાને પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ દિશામાં ગોઠવે છે એનો અર્થ એવો થયો કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પરમાણુ ઉપર લાગુ પાડવામાં આવે ત્યારે તેના ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં ગોઠવાશે જેને આપણે ચુંબકીય વડે દર્શાવી શકીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તો ચુંબકીય ક્વોન્ટમાંંક કોઈપણ કક્ષકમાં ઇલેક્ટ્રોનની અવકાશીય ગોઠવણી સમજાવે છે એટલે કે સ્પેશિયલ એરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન એરાઉન્ડ ધી ન્યુક્લિયસ સમજાવે છે એલના કોઈપણ મૂલ્ય માટે એમના ટુવેલ પ્લસ વન મૂલ્યો મળે છે અને આ મૂલ્યોનું મૂલ્ય પ્લસ એલથી ઝીરો થી માઇનસ એલને પૂર્ણાંક મૂલ્ય છે ફરી એકવાર એલના કોઈપણ મૂલ્ય માટે એમના ટુએલ પ્લસ વન મૂલ્યો મળે છે જે પ્લસ એલથી ઝીરો અને ઝીરોથી માઇનસ એલ હોય છે ફરી એકવાર કહી દઉં છું મિત્રો ટુએલ પ્લસ વન મૂલ્યો મળે છે જે પ્લસ એલથી ઝીરો અને ઝીરોથી માઇનસ એલ હોય છે બીજી એક વસ્તુ કહી દઉં કે ટુએલ પ્લસ વન આપણને ડી જનરેટ ઓઇટલની માહિતી આપે છે ડી જનરેટ ઓર્બાઈટલ એટલે કે સમશક્તિક કક્ષકો જે કક્ષકોની ઉર્જા સમાન હોય છે તેમને સમશક્તિક કક્ષકો અથવા તો ડી જનરેટ ઓર્બાઈટલ્સ કહે છે ધ્યાન આપજો બાળકો આ કન્સેપ્ટ બહુ અગત્યનો જે ટ્વેલ્થમાં પણ કામમાં આવશે હવે વિવિધ કક્ષકો માટે આપણે જોઈશું કે એલનું મૂલ્ય ઝીરો હોય તો તે એસ કક્ષક દર્શાવે છે એલ ઝીરો લેતા ટુએલ પ્લસ વન બરાબર વન મળશે માટે એનું એમનું મૂલ્ય પ્લસ એલથી ઝીરો ઝીરોથી માઇનસ એટલે ઝીરોથી ઝીરો જ માત્ર ઝીરો જ મળશે એટલે કે એસ કક્ષકમાં માત્ર એક જ કક્ષક રહેલ છે વન એટલે કે પી પ્રકારની કક્ષક દર્શાવે છે ટુએલ પ્લસ વન બરાબર થ્રી 0 અને માઇનસ વન પ્લસ એલથી જીરો ઝીરોથી માઇનસ એલ આ મૂલ્યો પીએક્સ માટે એમનું મૂલ્ય પ્લસ વન પી માટે માઇનસ વન અને પીઝેડ માટે ઝીરો લેવો ટુ લેવામાં આવે તો ડી કક્ષક દર્શાવે છે ટુ એલ પ્લસ વન ફાઇવ એટલે પ્લસ ટુ પ્લસ વન ઝીરો માઇનસ વન માઇનસ ટુ સોરી બાળકો એલ ટુ તો ડી કક્ષક પાંચ કક્ષકો મળશે જે સમશક્તિ કશે પ્લસ ટુ પ્લસ વન ઝીરો માઇનસ વન માઇનસ ટુ આ પાંચ કક્ષકો ડી ઝેડ સ્ક્વેર ડી એક્સઝેડ ડી વાયઝેડ ડીએક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડી એક્સ વાય છે ડી ઝેડ સ્ક્વેર કક્ષક માટે એમનું મૂલ્ય ઝીરો ડીએક્સ જેડ માટે પ્લસ વન ડી માટે માઇનસ વન ડીએક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માટે પ્લસ ટુ ડીએક્સ વાય માટે માઇનસ ટુ તો મિત્રો આપણે ત્રણ ક્વોન્ટમ અંકોની ચર્ચા કરી મુખ્ય ક્વોન્ટમાંક કોણીય વિજ્ઞાન ક્વોન્ટમાંક અને સ્પીન ક્વોન્ટમાં સોરી ચુંબકીય આંક હવે આવે ચોથો ક્વોન્ટમાંક સ્પીન ક્વોન્ટમાંક સુડિન્જનું સમીકરણ માત્ર ત્રણ ક્વોન્ટમ અંકોની ઉકેલ આપે છે ચોથા ક્વોન્ટમ અંક વિશે કોઈ માહિતી આપતું નથી તો ચોથો ક્વોન્ટમ અંકનો ઉદ્ભવ સાથી થયો આનો ઉદ્ભવ થયો ગાઉટ સ્મીટ અને ઉલન બેકના એક પ્રયોગના આધારે જ્યારે ગાઉટ સ્મીટ અને ઉલન બેકે હાઇડ્રોજન પરમાણુના બીમને વિષમાંંગ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કર્યો ત્યારે ત્યારે કેટલાક હાઇડ્રોજન પરમાણુનું વિચલન એક દિશામાં થયું અને બાકીના હાઇડ્રોજન પરમાણુનું વિચલન અન્ય દિશામાં થયું હવે આપણને વિચાર આવે કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે કે દરેક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનના પહેલાં ત્રણ ક્વાન્ટમાંક મુખ્ય ક્વોન્ટમાંક કોણીય વિજ્ઞાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો સમાન છે તેમ છતાં કેટલાક હાઇડ્રોજન પરમાણુનું વિચલન એક દિશામાં થયું બાકીનાનું વિચલન અન્ય દિશામાં થયું આમ થવાનું કારણ તો ગાઉટ સ્મીટ અને ઉલન બેકના મત અનુસાર ઇલેક્ટ્રોન પ્રવર્ણન કેન્દ્રની આસપાસ માત્ર કક્ષીય ભ્રમણ નથી કરતો પરંતુ તે ધરાભ્રમણ પણ કરે છે એ કે પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે અને એના ધરી ભ્રમણને કારણે ઇલેક્ટ્રોનને પોતાને સ્પીન એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કક્ષીય કોણીય વિજ્ઞાન પણ હોય છે અને તેના મૂલ્ય પ્લસ હાફ અને માઇનસ હાફ હોય છે અને તે ક્લોકવાઇઝ સાઇન માટે પ્લસ હાફ અને એન્ટી ક્લોકવાઇઝ સાઇન માટે માઇનસ હાફ હોય છે હવે એકવાર આપણે સ્પીન ક્વાન્ટ વિશે ચર્ચા કરીશું જ્યારે ધ્યાન આપજો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ કક્ષીય ભ્રમણ ઉપરાંત ભ્રમણ પણ કરે છે ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે સ્પીન કોણીય વેગમાન ધરાવે છે જેનું મૂલ્ય મેં જણાવ્યું તેમ પ્લસ આફ અને માઇનસ હાફ છે પ્લસ આફ જો એ ક્લોકવાઈઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો માઇનસ હાફ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ જો તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે મેં અગાઉ જણાવ્યું તેમ ગાઉટ સ્મીટ અને વુલન બેક એક પ્રયોગમાં હાઇડ્રોજન પરમાણુના બીમને જ્યારે વિષમાંગ ચુંબકી ક્ષેત્રમાંથી પસાર કર્યું ત્યારે કર્યા ત્યારે કેટલાક હાઇડ્રોજન પરમાણુ વિચલન એક દિશામાં થયું અને બાકીનાનું વિચલન તેનાથી વિરુદ્ધ દિશામાં થયું આ પ્રયોગના અવલોકોને સમજાવવા માટે તેમણે દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન બે પ્રકારના દર પ્રમાણ ધરાવે છે એક ક્લોકવાઇઝ અને બીજું એન્ટી ક્લોકવાઇઝ ઇન શોર્ટ એક જ કક્ષકમાં રહેલ બે ઇલેક્ટ્રોનના સ્પીન ક્વોન્ટમાંક અલગ અલગ છે આ બહુ મહત્વનો પોઈન્ટ છે બાળકો ધ્યાન રાખજો જ્યારે એક જ કક્ષકના બે ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ ત્યારે તેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર આંક એટલે કે એન્ગ્યુલર મોમેન્ટમ ઘણી વખત તેના માટે ક્વોન્ટમ આંક શબ્દ પણ વપરાય છે ચુંબકીય આંક એટલે કે મેગ્નેટિક આંક સમાન હોય છે માત્ર ને માત્ર સ્પીન ક્વોન્ટમ આંક બદલાય છે તો આપણે ચાર પ્રકારના ક્વોન્ટમ અંકોની ચર્ચા કરી મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વિજ્ઞાન ક્વોન્ટમાં ચુંબકીય કોન્ટમાક અને સ્પિન ક્વોન્ટમ હવે જરા ધ્યાન આપજો આપણે એનો કલેક્ટિવ સ્ટડી એક કરીશું એન એન સ્ક્વેર ટુ એન સ્ક્વેર એન માઇનસ વન કક્ષક એન વન લઈ લઈએ એટલે કે કે તો એન સ્ક્વેર વન ટુ એન સ્ક્વેર ટુ એન માઇનસ વન ઝીરો એટલે કક્ષક તમારી થશે વન એસ અને એમના મૂલ્ય સૌપ્રથમ પ્રથમ ટુએલ પ્લસ વન અને પછી એમના મૂલ્ય લઈએ તો ટુએલ પ્લસ વન ઝીરો થશે એમનું મૂલ્ય ઝીરો કારણ કે પ્લસ એલથી માઇનસ એલ એન બરાબર ટુ લઈએ તો એલ એટલે એન સ્ક્વેર થશે ચાર ટુ એન સ્ક્વેર આઠ એટલે પ્રથમ બીજા બીજી કક્ષામાં ચાર કક્ષકો આઠ ઇલેક્ટ્રોન એન માઇનસ વનનું મૂલ્ય વન એટલે વન એસ અને સોરી ટુ એસ અને ટુ પી ટુ એસ માટે ટુએલ્વ પ્લસ વન તો ઝીરો થશે એટલે એમનું મૂલ્ય ઝીરો એટલે કે એસની એક જ કક્ષક પણ પી માટે ટુએલ પ્લસ વનનું મૂલ્ય થ્રી એટલે કે પીની ત્રણ એટલે સોરી બાળકો ટુએલ આ બરાબર છે અને એમના મૂલ્યો પ્લસ વન ઝીરો માઇનસ વન એટલે કે બીજા ક્વાન્ટમ આંકની અંદર એક એસ પ્રકારની અને ત્રણ પી પ્રકારની કક્ષકો જેને આપણે પી એક્સ પી અને પીઝેડ તરીકે ઓળખીએ છીએ થ્રી લઈ લો તો એમ એન બરાબર થ્રી એટલે એન સ્ક્વેર નવ એટલે કક્ષકોની સંખ્યા નવ ઇલેક્ટ્રોનની સંખ્યા અઢાર એન માઇનસ વન ટુ લો એટલે તમારા કક્ષકો થશે થ્રી એસ થ્રી પી અને થ્રી ડી એલ ઝીરો તો એસ કક્ષક મને એટલે ટુએલ પ્લસ વન ઝીરો એલ બરાબર વન તો પી એટલે ટુએલ પ્લસ વન થ્રી

એન માઇનસ વન થ્રી લઈ લો તો કક્ષકો આવશે ફોર એસ ફોર પી ફોર ડી ફોર એફ ફોર એસ કક્ષક માટે 12 પ્લસ વનનું મૂલ્ય ઝીરો એટલે કે એક જ સમશક્તિ કક્ષક ફોર માટે 12 પ્લસ વન થ્રી એટલે કે ત્રણ કક્ષકો ફોર ડી માટે ફાઇવ એટલે કે પાંચ કક્ષકો અને ફોર એફ માટે સેવન એટલે કે સાત કક્ષકો કુલ સાત ને પાંચ બાર ને ત્રણ પંદર ને એક સોળ સોરી બાળકો અહીંયા પ્લસ વનમાં આવશે એમનું મૂલ્ય ઝીરો આવશે મેં મિસ્ટેક કરી છે ધ્યાન આપજો ફરી એકવાર કીધું છું એસ કક્ષક માટે ટુએલ પ્લસ વનનું મૂલ્ય વન આવશે એ કુલ કક્ષકોની સંખ્યા ત્રણ ને એક ચાર પાંચ નવ ને સાત સોળ થશે મેં કીધું તેમ એસ કક્ષક માટે એમનું મૂલ્ય ઝીરો પી કક્ષક માટે પ્લસ વન ઝીરો માઇનસ વન ડી કક્ષક માટે પ્લસ ટુથી માઇનસ ટુ અગાઉ જણાવ્યું તેમ અને એફ કક્ષક માટે પ્લસ થ્રી

એન શું દર્શાવશે મુખ્ય ક્વોન્ટમાંક એન સ્ક્વેર કક્ષકોની સંખ્યા ટુએન સ્ક્વેર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એન માઇનસ વન એલના મૂલ્ય માટે એલના મૂલ્ય શું લેવાના ઝીરોથી એન માઇનસ વન ટુએલ પ્લસ વન શું દર્શાવશે કોઈપણ કક્ષકમાં સમશક્તિક કક્ષકોની સંખ્યા ટુએલ એલ એના મૂલ્યો તેનાધારે નક્કી થાય પ્લસ થી ઝીરો ઝીરોથી માઇનસ એલ પૂર્ણાંક સંખ્યા ક્લિયર આ ટેબલ ધ્યાનમાં રાખજો એમસીક્યુ માટે કામમાં આવશે આપણે અભ્યાસ કર્યો તે મુજબ ચારે આંકની ચર્ચા કરી હવે આપણે પરમાણુ કક્ષકોના આકાર વિશે મેં કીધું તેમ પરમાણુ કેન્દ્રની આસપાસ વિસ્તાર જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ કે નેવું ટકા કે તેથી વધુ છે તેને કક્ષક કહે છે પરમાણુ કેન્દ્રની આસપાસ કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સુડિંજરના તરંગ સમીકરણના ઉકેલમાંથી મળે છે અને તેને બિંદુઓની ઘનતા દ્વારા દર્શાવી શકાય છે રિપીટ તેને બિંદુઓની ઘનતા દ્વારા દર્શાવી શકાય છે સાંઈનો કોઈ ભરતી અર્થઘટન નથી પરંતુ સ્ક્વેર કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે સાઈ અને સ્ક્વેરના મૂલ્યનો ફેરફાર પરમાણુ કેન્દ્રથી જુદા જુદા અંતરે બાજુના આલેખમાં બતાવેલ છે જરા આ આલેખને ધ્યાનથી જોજો મિત્રો આપણે અહીંયા બે આલેખ દર્શાવેલ છે એક વનેશ કક્ષક માટે અને એક ટુ એસ માટે પ્રથમ જે આલેખ છે એ તરંગ તરંગવિધે સાંઈ અને પરમાણુ કેન્દ્રના અંતર આરથી દર્શાવે છે વનેશ કક્ષકનો આલેખ તમે જોશો તો જેમ પરમાણુ કેન્દ્રથી અંતર ઘટતું જાય તેમ સાંઈનું મૂલ્ય ઘટતું જાય છે પરંતુ ક્યાંય તે શૂન્ય થતું નથી એટલે કે આ જે કવ છે એ નીચેની લેખાને અડશે નહીં એસ કક્ષકનો ગ્રાફ જુઓ પરમાણુના કેન્દ્રની નજીક તે મહત્તમ છે ક્રમશઃ તે ઘટે છે ઋણ થાય છે અને ત્યારબાદ ફરી ઉપર થાય છે હવે સાઈનું મૂલ્ય ઋણ એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય ઋણ શક્ય નથી એટલે કે સાઈથી સાઈ વર્સિસ આરના આલેખ વડે આપણે પરમાણુની કક્ષકોનો આકાર નક્કી કરી શકતા નથી એટલા માટે આપણે સાયન્સ સ્ક્વેરને ધ્યાનમાં લઈએ છીએ સાઈને લેતા નથી કારણ કે નેગેટિવ મૂલ્યો એટલે કે નેગેટિવ સંભાવના કદી કોઈ ઘટનાની હોઈ શકે નહીં હવે સાયન્સ સ્ક્વેર વર્સિસ આરનો ગ્રાફ બનેસ માટે જુઓ તે સાઈ વર્સિસ આરના ગ્રાફ જેવો છે એમાં કોઈ ફેર નથી પરમાણુના કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી સંભાવના વધુ છે જેમ દૂર જઈએ તેમ તે સંભાવના ઓછી થતી જાય છે પણ ટુ એસનો ગ્રાફ જુઓ તો પરમાણુ કેન્દ્ર નજીક એ મહત્તમ છે ધીરે ધીરે ઘટતો જાય છે જેમ અંતર વધે એ આરને ટચ કરે છે લાઇનને ત્યારબાદ ફરી અનેક પીક મળે છે અને પછી સીધી લાઇન ઓલમોસ્ટ સીધી લાઇન થઈ જાય છે જે બિંદુ આગળ તે ટચ કરે છે એટલે કે ત્યાં આગળ એને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ ગઈ જેને આપણે નોડ તરીકે ઓળખીએ છે તો નોડ એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી સંભાવના શૂન્ય છે તેને કહેવામાં આવે તો મિત્રો આપણે એસ અને એસ કક્ષકના સાય વર્સીસ આર અને સાયસ્કર વર્સિસ આરના આલેખ જોયા હવે જરા એની ચર્ચા કરીએ વનેસ કક્ષક માટે મેં અગાઉ જણાવ્યું તેમ જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળ્યોની સંભાવના મહત્તમ છે જેમ જેમ અંતર વધે તેમ તે ઘટે છે ટુએસ કક્ષક માટે પરમાણુ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તથા જેમ અંતર વધે તેમ પ્રથમ શૂન્ય અને ત્યારબાદ વધે છે અને ક્રમશઃ પર સોરી પરમાણુ ક્રમશઃ પરમાણુ કેન્દ્રથી અંતર વધતા સાથે ઘટે છે બે ગોળાકાર સપાટી વચ્ચેના એને પરિણામ સ્વરૂપે વનેશ કક્ષકનો આકૃતિ જોજો એ ગોળાકાર છે જ્યારે ટુએસ કક્ષકમાં બે ગોળાકાર સપાટીની વચ્ચે ખાલી જગ્યા દર્શાવેલ છે જે નોડ દર્શાવે છે જ્યારે થ્રી એસની અંદર તેવા બે નોડ દર્શાવેલ છે મિત્રો ફરી એકવાર દઉં નોડ એટલે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે સાય વર્સિસ આરના આલેખમાં જ્યાં સાયનું મૂલ્ય પોઝિટિવથી નેગેટિવ થાય છે તે ભાગને નોડ કહે છે એનએસ કક્ષક માટે કુલ નોડની સંખ્યા એન માઇનસ વન છે ફરી એકવાર રિપીટ કરું છું એનએસ કક્ષક માટે કુલ નોળની સંખ્યા એન માઇનસ વન છે એટલે કે વન એસ કક્ષક હોય તેના માટે નોળની સંખ્યા એન માઇનસ વન બરાબર ઝીરો થશે ટુ એસ હોય તેના માટે વન આવશે થ્રી એસ હોય તેના માટે ટુ આવશે એ જ રીતે ફોર એસ હોય તેના માટે ત્રણ આવશે એટલે કે એસ કક્ષકમાં જેમ જેમ ક્વોન્ટ આગ વધતા જાય તેમ તેમ કર્મશઃ તેના કદ તેનો નોળની સંખ્યા અને ઊર્જાનું મૂલ્ય વધતું જાય છે કોઈપણ કક્ષામાં એસ કક્ષકમાં પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરમાણુ કેન્દ્રથી બધી આજુએ સમાન અંતરે સમાન હોય છે આથી એસ કક્ષકનો આકાર ગોલીય છે જે પરમાણુ કેન્દ્રની આસપાસ સમિત છે ફરી એકવાર મિત્રો કોઈ પણ કક્ષામાં એસ કક્ષકમાં પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બધી બાજુએ સમાન હોવાને કારણે સમાન અંતરે સમાન હોય છે આથી એસ કક્ષકનો આકાર ગોલીય છે એટલે કે સ્ફેરિકલ શેપ છે એસ કક્ષક માટે એલ બરાબર ઝીરો તથા એમ બરાબર ઝીરો છે એટલે કે એક જ મૂલ્ય છે આથી એસ કક્ષકનો આકાર ગોળીય છે અને તે અધિસ છે આઈ રિપીટ અધિસ છે ધ્યાન આપજો એસ કક્ષક અધિસ છે વન એસ ની ઉર્જા ટુ એસ કરતાં ઓછી છે ટુ એસની ઉર્જા થ્રી એસ કરતાં ઓછી છે કક્ષકોનો આકાર ગોલ્ય પરંતુ તેમના કદ ઉર્જા અને નોડની સંખ્યા ક્રમશઃ વધે છે હવે મિત્રો આગળ જઈશું પી કક્ષકનો આકાર સંભાવનાની ગણતરીના ધ્યાનના આધારે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરમાણુ કેન્દ્રની બંને બાજુ વિરુદ્ધ દિશામાં બે લોભમાં મહત્તમ છે આથી પી પ્રકારની કક્ષકનો આકાર ડંબેલ આકાર છે અહીંયા દર્શાવ્યું છે તેમ આ જે આકૃતિ છે તેના માટે આપણે શબ્દ લોભ વાપરીએ છીએ તો પરમાણુ કેન્દ્રની બંને બાજુએ લોભની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે પરમાણુના કેન્દ્રમાંથી પસાર થતા તલને નોડલ પ્લેન કહે છે પી કક્ષક માટે એલ બરાબર વન એમ બરાબર પ્લસ વન 0 અને માઇનસ વન છે પી કક્ષકો પીએક્સ પી વાય અને પીઝેડ છે પીએક્સ કક્ષક એક્સ એક્સિસ પર પી વાય વાય એક્સ ઉપર અને પીઝેડ ઝેડ એક્સિસ ઉપર હોય છે જે સમાન શક્તિ ધરાવે છે એટલે કે ડી જનરેટ છે અને પી કક્ષકો સદીશ છે અહીંયા જોયું તેમ પીએક્સ પી અને પી ઝેડ હવે મિત્રો ડી કક્ષક ડી કક્ષકનો આકાર એલ બરાબર એમ બરાબર પ્લસ ટુ પ્લસ વન ઝીરો માઇનસ વન માઇનસ ટુ છે પાંચ ડી કક્ષકો મળે છે ડી ઝેડ સ્ક્વેર ડીએક્સ સ્ક્વેર વાય સ્ક્વેર y વાય ડી વાયઝેડ અને ડીઝેડ એક્સ ડી ઝેડ સ્ક્વેર અને ડીએક્સ સ્ક્વેર વાય આપણે ઈજી તરીકે ઓળખીએ છીએ ડી એક્સ વાય ડી વાયઝેડ અને ડીઝેડ એક્સને ટી તરીકે ઓળખીએ છીએ એની આકૃતિ જરા જોશો ડીએક્સ વાય કક્ષકમાં એના ચારે લોપ એક્સ વાય તલની અંદર એક્સ અને વાય એક્સિસથી પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે આવેલા હોય છે એ જ રીતે ડી વાયઝેડમાં ચારે ચાર લોભ વાયઝેડ કક્ષકમાં હોય છે સોરી વાયઝેડ પ્લેનમાં હોય છે ડી એક્સ એક્સ ઝેડ પ્લેનમાં હોય છે ડી એક્સ વાય ચારે ચાર લોબ એક્સ અને વાય એક્સિસ પર જ્યારે ડી ઝેડ સ્ક્વેર કક્ષકમાં બે લોબ ઝેડ એક્સિસ ઉપર અને એક વર્તુળાકાર લોભ એક્સ વાય તલમાં હોય છે એટલે ડી ઝેડ સ્ક્યુર ઓર્બેટલમાં કોઈપણ પ્રકારના નોડ કે નોડલ હોતા નથી એફ કક્ષકનો આકાર અનિશ્ચિત છે એના માટે એલ બરાબર થ્રી એમના મૂલ્યો પ્લસ થ્રી પ્લસ ટુ પ્લસ વન માઇનસ વન માઇનસ ટુ અને માઇનસ થ્રી છે કુલ ચૌદ ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં સમાવી શકાય છે કોઈપણ કક્ષકમાં કુલ નોડની સંખ્યા એન માઇનસ એલ માઇનસ વન અને કોઈપણ કક્ષકમાં નૂડલ પ્લેનની સંખ્યા એલ વડે દર્શાવવામાં આવે છે એ રિપીટ એલ વડે દર્શાવવામાં આવે છે ડીઝેડ સ્ક્વેર અને વન એસ કક્ષકની અંદર કોઈપણ પ્રકારના નૂડલ પ્લેન હોતા નથી હવે આપણે ચર્ચા કરીશું બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ શા માટે કક્ષકોને બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ વડે દર્શાવવામાં આવે છે અગાઉ જાણ્યા મુજબ ઇલેક્ટ્રોન વાદળને ચોક્કસ સીમા રેખા નથી કારણ કે પરમાણુ કેન્દ્રથી ખૂબ જ દૂરના અંતરે પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના રહેલ છે પરંતુ સરળતા ખાતર આપણે મહત્તમ સંભાવના દર્શાવતા વિસ્તારને આવરી લઈએ છીએ કક્ષકોની આ સીમા સાઈ સ્ક્વેર એટલે કે સાય અર્થાત ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે આપણે બધી જ કક્ષકોની આકૃતિ એક સાથે જોઈશું જરા ધ્યાન આપજો એસ કક્ષક પીએક્સ પી વાય અને પીઝેડ કક્ષકો મેં જણાવ્યું તેમ પીએક્સ કક્ષકો જે છે તે એક્સ એક્સિસ પર પી વાય જે છે વાય એક્સિસ પર પીઝેડ જે છે એ ઝેડ એક્સિસ પર ત્યારબાદ ડીએક્સ વાય ડી વાયઝેડ ડીઝેડ એક્સ ડીએક્સ વાયમાં ચારે ચાર લોપ એક્સ અને વાય તલની અંદર એક્સ અને વાય થી પિસ્તાલીસ ડિગ્રી એ જ રીતે ડી વાયઝેડ અને ડી ઝેડ એક્સમાં ડી એક્સ વાય અંદર કક્ષકના ચારેય લોભ એક્સ અને વાય એક્સિસ પર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકમાં કક્ષકના બે લોભ ઝેડ એક્સિસ ઉપર અને એક વર્તુળાકાર લોભ એક્સ વાય પ્લેનની અંદર હોય છે પરિણામે ડી ઝેડ અંદર નૂડલ પ્લેન હોતું નથી મિત્રો હવે આપણે રીડિયલ પ્રોબિલિટી ફંક્શનના આલેખ વિશે ચર્ચા કરશું પરમાણુની ગોળાકાર સમિતિને ધ્યાનમાં લેતા ગોળાકાર કક્ષામાં પરમાણુના કેન્દ્રથી આઠથી ડીઆર અંતર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિચારી શકાય એટલે કે આઠથી આર પ્લસ ડીઆર અંતરે ગોળાકાર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફોર પાય આર સ્ક્વેર ડીઆર થશે જેથી તેને આપણે ફોર પાઈ આર સ્ક્વેર ડીઆર ઇન્ટુ સાઇ સ્ક્વેર બરાબર પી આર જ્યાં પીને પ્રોબેબિલિટી ફંક્શન તરીકે ઓળખીશું એનો આલેખ જરા ધ્યાનથી જોજો મિત્રો આપણે ફોર પાઈ આર સ્ક્વેર ડીઆર વર્સિસ આરનો આલેખ જોઈશું અત્યાર સુધી આપણે સાયન્સ સ્ક્વેર લીધેલો હવે આપણે આપણા અભ્યાસ એકદમ સીમિત અંતરની અંદર અભ્યાસ કરી રહ્યા છે આરથી આર પ્લસ ડીઆરનું અંતર ખૂબ જ નાનું છે કે નુક્ક ખૂબ જ નાનું છે કારણ કે પરવર્ણન કેન્દ્રથી આરનું અંતર પણ ખૂબ જ ઓછું છે તો તમે વનએસ કક્ષક માટે જે આલેખ જોશો તો જેમ જેમ શરૂઆતમાં આરનું મૂલ્ય વધે તેમ ફોર પાય આર સ્ક્વેર ડીઆરનું મૂલ્ય વધશે એ મહત્તમ થાય છે એ પોઈન્ટ ફિફ્ટી ટુ નાઇન એન્સ્ટ્રોમ એટલે કે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન પિકોમીટર આગળ મહત્તમ થાય છે ત્યારબાદ અચાનક રીતે ઘટે છે અને એકદમ નીચે પહોંચી જાય છે અને ક્રમશઃ ઘટતું જાય છે એ જ રીતે તમે ટુ એસ કક્ષકનો આલેખ જોશો તેની અંદર પરમાણુના કેન્દ્રની નજીક એક નાનો પીક મળે છે અને એક બીજો પીક આપણને બે પોઈન્ટ પંચોતેર એન્ક ઉપર મળી આવે છે તો વનએસ માટે જે આપણે અંતર મળ્યું પોઈન્ટ ફાઇવ ટુ નાઇન એ જ અંતર ક્વોન્ટ બોરના નમૂનામાં પણ મળેલ પરંતુ બંનેમાં તફાવત હતો કે બોરનો નમૂનો ન્યૂટનના સિદ્ધાંતને આધારિત હતો જ્યારે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ સુડિંજરના સમીકરણના આધારે ત્રિપરિમાણીય છે એસ કક્ષક માટે બે પીક મળે છે એક પરમાણિક કેન્દ્રથી નજીક અને બીજો તેનાથી દૂર છે બંને પીકની વચ્ચે એક જગ્યા એવી છે કે જ્યાં આગળ આલેખ આર અક્ષને સ્પર્શે છે તેને નોડ કહે છે એને નોડલ પોઈન્ટ કહે છે જે ટુ એ ઝીરો અંતરે આવેલ છે કેટલા અંતરે આવેલ છે ટુ એ ઝીરો અંતરે આવેલ છે પી કક્ષક માટે એક જ પીક મળે છે પરંતુ એના પીકનું અંતર ટુ પોઈન્ટ વન એન્સ્ટ્રોમ છે જે ટુ એસથી નજીક છે તેમ છતાં ટુ માં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે એનું કારણ એ છે કે ટુ એસમાં પોઈન્ટ ફોર એન્સ્ટ્રોમ આગળ એક નાનું પીક મળે છે એટલે કે ટુ એસ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી વધુ નજીક જઈ શકે છે પરિણામ સ્વરૂપ ટુએસની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે આથી ઇલેક્ટ્રોન પહેલાં ટુએસમાં ભરાય ત્યારબાદ ટુપીમાં ભરાશે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો આગળ તમારે કામમાં આવશે આજના લેકચરમાં આપણે ખૂબ જ મહત્ત્વની એવી ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ક્વોન્ટમ અંકો અને કક્ષકોના આકાર વિશે ચર્ચા કરી હવે પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે પૌલી ઊંડનો સિદ્ધાંત અને એમસીક્યુ વિશે ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ